ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને? આપણે પાઠ 9 આગળ ચલાવીએ. સોય સંચો ને સાબુ. ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, એ આપણે ગણી લીધું. પોષકાળ વિશેની માહિતી તમને આપી દીધી. ઓકે, ત્યાર પછી બિલ્લીબેન દિલ્હી ચાલ્યા, એ પણ આપણે વાર્તા સમજી લીધી છે. અને પાઠ્યપુસ્તકમાં આવતું આ ગીત, કારીગરનો મેળો, એ પણ આપણે ગાઈ લીધું અને સમજી લીધું છે. જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. તમારે આમાં કયા કયા કારીગર શું શું વાપરે છે બધું જ આની અંદર છે. કુંભાર શું વાપરે, કડિયા શું વાપરે, સુથાર શું વાપરે, લુહાર શું વાપરે, દરજી શું વાપરે, મોચી શું વાપરે. ઓકે, તો આપણે આ બધા જ કારીગરોના નામ છે અને એના સાધનો છે આની અંદર, તો એ પણ આપણે જોઈ લીધું અને સમજી લીધું. ત્યાર પછી આ બધું જ આપણે કરી લીધું છે. ટેક્સ્ટબુકની અંદર તમારે આટલું લખી લેવાનું છે, બરોબર છે? ત્યાર પછી છે ઈના અને ફારૂક ચાચા ફ્રૂટ સલાડ માટે. ઈના ક્યાં જાય છે ફ્રૂટ સલાડ માટે? ફારૂક ચાચાની દુકાને. તો એ વાર્તા પણ આપણે વાંચી લીધી છે. ઓકે, તો ત્યાર પછી એક વાર્તા હજી બાકી છે પાઠ 9ની અંદર. ઓકે, તો એમાં છે પાઠ 8ની અંદર, સોરી, એમાં છે. કોની વાત છે આમાં? જુઓ, વાત કોની છે આમાં? મીનાની. કોની? મીનાની. ઓકે, તો મીના પપ્પા સાથે ગેરેજ પર ગઈ. મીના ક્યાં ગઈ છે પપ્પા સાથે? ગેરેજ પર ગઈ છે. તો ગેરેજ કોને કહેવાય? તમને બધાને ખ્યાલ જ હશે, કોઈ પણ ગાડી રિપેર થતી હોય એને ગેરેજ કહેવાય છે. તો ગણપત કાકા કહે, બે ટપકા ઉપર નીચે બે ટપકા હોય એને આપણે શું બોલવાનું? કહે બોલવાનું. ગણપત કાકા કહે, કેમ છે બેટા, શું નામ તારું? જુઓ, પ્રશ્નાર્થ ચિહ્ન છે, ત્યાં આપણે પ્રશ્ન પૂછે છે. આપણે કોઈ આપણી ઘરે આવે તો આપણે નામની ખબર ન હોય તો આપણે પૂછીએ ને, શું નામ છે તારું? તો એ પ્રશ્નાર્થ છે. તો લખવું હોય એવું કે શું નામ છે તારું, તો પાછળ ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન લખવું જોઈએ. તો અહીંયા ગણપત કાકા પૂછે છે, કોને? મીનાને પૂછે છે કે તારું નામ શું છે. તો મીના કહે, કેમ છો કાકા? જો એ કહે છે અને પ્રશ્ન પૂછે કે તમે કેમ છો, મજામાં છો ને એમ. કેમ છો કાકા? તમે ગણપત કાકા ને? હું મીના. જો, ગણપત કાકાથી મીના પરિચિત હતી, કેમ કે મીનાના પપ્પા એમને કહેતા હતા કે આપણે ગણપત કાકાના ગેરેજે જવું, એટલે મીનાને ખ્યાલ હતું કે એનું નામ ગણપત કાકા છે. પણ મીનાએ શું કીધું? પહેલાં એના ખબર અંતર પૂછ્યા, કેમ છો કાકા? આપણે કોઈ પણની ઘરે જઈએ ત્યારે પૂછીએ ને, કેમ છો, મજામાં ને? તો અહીંયા શું પૂછે છે મીના? કેમ છો કાકા? મજામાં. તમે ગણપત કાકા ને? હું મીના. આપણે ખબર હોય તો આપણે એને સીધું પૂછી લઈએ કે તમે ગણપત કાકા જ ને? ગણપત કાકા કે હા, તે હે તે મારું નામ કેવી રીતે જાણ્યું? તે હે એમ કે ને, હા તને કેમ ખબર કે મારું નામ ની કે ગણપત કાકા છે, એટલે શું કે છે તે કેમ જાણ્યું મારું નામ? એટલે મીના કે છે, આ લખ્યું દુકાનના પાટિયા પર, ગણપત કાકા ગણપત ગેરેજવાલા. આ લખ્યું દુકાનના પાટિયા ઉપર, શું લખ્યું છે દુકાનના પાટિયા ઉપર? ગણપત ગેરેજવાલા. આપણે અગાઉ પણ શીખી ગયા છીએ કે કોઈ પણ સ્ટોર કે કોઈ પણ દુકાન હોય એને અનુસંધાને બોર્ડ લખેલો હોય છે, પાટિયું લખેલું હોય છે કે આ શેની દુકાન છે. ડેરીની દુકાન હોય તો ત્યાં કોઈ પણ નામ લખીને ડેરી ફાર્મ લખેલું હોય છે, પછી ત્યાં જે જે વસ્તુ મળતી હોય એવું લખેલું હોય છે. કરિયાણાની દુકાન હોય તો ત્યાં કોઈએ પોતાનું નામ રાખીને કરિયાણાની દુકાન રાખી હોય, કોઈએ એના બાળકોની નામ રાખીને કરિયાણા, કોઈએ પોતાના ઈષ્ટદેવનું નામ રાખીને કરિયાણાની દુકાન રાખી હોય છે. આવી રીતે ગણપત કાકાએ ગેરેજનું નામ પોતાનું નામ રાખીને આપ્યું છે, ગણપત ગેરેજવાલા. તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ગણપત કાકાના ગેરેજનું નામ શું હતું?
તો તમારે લખવાનું ગણપત ગેરેજવાલા, શું? ગણપત ગેરેજવાલા. ગણપત કાકા કહે, વાહ મીના, તું તો બહુ હોશિયાર છો. જો મીનાએ શું કીધું તું પાટિયા ઉપર વાંચીને ગણપત કાકાને કહી દીધું કે તમે ગણપત કાકા ને, એટલે ગણપત કાકાએ એને શાબાશી આપી કે વાહ મીના, તું તો બહુ હોશિયાર. મીના કહે, કાકા હોશિયાર તો તમે છો, કેવી મોટી મોટી ગાડી રિપેર કરો છો. જુઓ, કોઈ આપણા વખાણ કરે તો આપણે બહુ ફૂલાઈ નહીં જવાનું, આપણે એના સામે કદર કરવાની કે હોશિયાર તો તમે પણ છો એમ. તો અહીંયા ગણપત કાકાને પણ મીના સરસ કહે છે જવાબ આપે કે કાકા તમે તો વધારે હોશિયાર છો કે કેવી મોટી મોટી સરસ મજાની ગાડીઓ રિપેર કરો છો. એટલે પપ્પા કહે છે, જો મીના, ગણપત કાકા બધી જ જાતની ગાડી કાર રિપેર કરે છે. એટલે પછી વચ્ચે એના પપ્પા બોલે છે કે મીના, મીનાએ કીધું ને કે તમે બધી ગાડીઓ રિપેર કરો, એટલે પપ્પા બોલે છે કે જો મીના, ગણપત કાકા બધી જ જાતની કાર રિપેર કરે છે. જો આ એમના જેક અને પકડપાના, જેક અને પકડપાના, ગાડી રિપેર કરવી હોય, ક્યારેક વ્હીલ રિપેર કરવું હોય તો નીચેથી જેક ચડાવવો પડે, એટલે ગાડીનો વજન હોય ને એ એની રીતે ઊંચો થાય. પપ્પાને તમે મમ્મીને કે પપ્પાને કે ક્યારેક કહેજો તમને જેક બતાવે, એટલે તમે જોઈ લેજો. ઓકે, પાના પકડ પણ તમને મમ્મી પપ્પા બતાવશે, જોઈ લેજો. પછી મીના કહે, કાકા તમારે ત્યાં સાયકલ કે મોટરસાયકલ રિપેર ન કરો. જો શું કહે છે મીના કે કાકા તમારે ત્યાં સાયકલ કે મોટરસાયકલ રિપેર ન કરો, તમે રિપેર નથી કરતા એવું? તો ગણપત કાકા કે હા કરીએ ને, જો આ એના પાનાઓ, તેનો કારીગર જુદો હોય, આ એના પાના જો અને તેનો કારીગર જુદો હોય છે. નાની સાયકલો અને મોટી સાયકલો રિપેર કરવાવાળા હોય ને એના કારીગર જુદા હોય છે ને એના પાના પકડે જુદા હોય છે. મીના કહે, તો કાકા તમને આ બધી ગાડી ચલાવતા આવડે છે? શું કહે છે મીના ગણપત કાકાને કે કાકા તમને આ બધી ગાડી ચલાવતા આવડે છે? તો ગણપત કાકા કહે, હા આવડે જ ને. શું કહે છે ગણપત કાકા? હા આવડે જ ને. મીના કહે, આહા કાકા આ બધું તમે કઈ નિશાળમાં શીખ્યા? જો શું કહે છે મીના કે ઓહો તમને આવી બધી સરસ મજાની બધી ગાડીઓ આવડે છે ચલાવતા, તો તમે આ કઈ નિશાળમાં શીખ્યા? નિશાળ એટલે સ્કૂલ, શાળા. આપણે સ્કૂલ કહીએ છીએ ને, સ્કૂલ ઇંગ્લિશ શબ્દ છે, પણ આપણે બધા હવે વાપરવા માંડ્યા છીએ રનિંગમાં, એટલે ઇંગ્લિશ સ્કૂલને આપણે સ્કૂલ જ કહીએ છીએ, બાકી નિશાળ એટલે શાળા. મને શીખવશો? મારે શીખવું છે. શું કહે છે કે તમે આટલી બધી ગાડી ચલાવતા કઈ સ્કૂલમાં શીખ્યા છો, તો તમે મને શીખવશો, મારે પણ શીખવું છે. એટલે ગણપત કાકા કે બેટા તું પહેલા મોટી થઈ જા. શું કહે છે કે બેટા તું પહેલા મોટી થઈ જા, પછી ગાડી શીખજે. જો શું કહે છે, પછી ગાડી શીખજે. ગણપત કાકાએ કીધું કે પહેલા તું મોટી થઈ જા, હોશિયાર થા, પછી ગાડી શીખજે. મીના કહે, સારું સારું, થેન્ક યુ કાકા. શું કહે છે? સારું સારું, થેન્ક યુ કાકા. એટલે અહીંયા મીના અને ગણપત કાકાની વાત થાય છે, અને આગળ ઈના અને ફારૂક ચાચાની વાત થઈ હતી. તમને એવા પ્રશ્ન પૂછાય, કોણ કોને કહે છે, અથવા કોણ બોલે છે અને કોને કહે છે, તો તમને લખતા આવડવું જોઈએ. દાખલા તરીકે એવું પૂછ્યું હોય, કોણ કહે છે અને કોને કહે છે, તો ચાચા આ ચીકુ જેવું બીજું શું છે, તો ઉપર લખેલું હોય કોણ કહે છે, તો અહીંયા લખવાનું ઈના, અને કોને કહે છે, તો કે ફારૂક ચાચાને. પછી તમને એમ પૂછે કે તમને બધી જ ગાડી આવડે છે ચલાવતા, તો ઉપર લખવાનું મીના બોલે છે, કોને કહે છે, તો કે ગણપત કાકાને. પછી એવું પણ પૂછે કે પપ્પા એમ કે છે ને એને, કે શું કે છે કે જો મીના, ગણપત કાકાને બધી જ જાતની કાર રિપેર કરે છે, તો એવું કોણ બોલે છે, તો મીનાના પપ્પા. તો ત્યાં એમ લખવાનું પપ્પા બોલે છે અને કોને કહે છે, તો કે મીનાને કહે છે. આ રીતે કોણ કોને કહે છે એ પણ તમારે યાદ રાખવાનું છે. પેલી વાર્તામાં ફારૂક ચાચા અને ઈનાની વાત હતી, આમાં ગણપત કાકા અને મીનાની વાત છે. પછી બિલીબેન બોલે છે ને કે મને થોડીક માટી આપો ને, તો કોણ બોલે છે, તો કે બિલીબેન બોલે છે. કોને કહે છે? માટીની વાત આવી એટલે કોને કહેતા હોય? કુંભારભાઈને. ઓકે, એટલે તમારે કોણ બોલે છે ને કોને કહે છે એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી જુઓ, સરસ મજાનું અહીં આપણને કીધું છે, એક જગ્યાએ બેસીને કામ કરનાર, ફરી ફરીને કામ કરનાર, એક જગ્યાએ બેસીને અને ફરી ફરીને બંને રીતે કામ કરનાર. હવે આ રીતે જે જે કામ કરતા હોય એવી વસ્તુના આપણે
અહીં નામ લખવાના છે. હવે એક જ જગ્યાએ બેસીને કામ કોણ કરે છે? તો કે દરજી છે, એ એક જ જગ્યાએ બેસીને કામ કરે છે ને, પણ એ શેરીએ શેરીએ ફરીને ન કામ કરે. આપણે કપડાં સીવવા દેવા હોય તો એ દરજીભાઈ નીકળાવે રોડ ઉપરથી, તો આપણે એમ કહીએ, ભાઈ ઉભા રહ્યો મારું કપડું સીવ દે, એમ ચાલે? ના ચાલે. તો દરજીભાઈ છે એ એક જ જગ્યાએ બેસીને કામ કરે છે. લુહાર છે એ પણ એક જ જગ્યાએ બેસીને કામ કરે છે, કારણ કે એને લોઢું ગરમ કરવાનું હોય, પછી એની ઉપર ઘણ મારવાના હોય, મોટી એરણ હોય, એવું લોખંડનું મોટું મોટું કાંઈ લઈને ફરે નહીં. પછી ફૂલવાળો, ફૂલવાળો છે એ પણ એક જ જગ્યાએ બેસીને કામ કરે છે. પછી વેપારી છે એ પણ એક જ જગ્યાએ બેસીને કામ કરે છે. આ રીતે અનેક પ્રકારના તમને જેટલા જેટલા યાદ આવતું હોય, કરિયાણાની દુકાનવાળા છે, પછી સોડાવાળા છે, એ બધા એક જગ્યાએ બેસીને કામ કરે છે. પછી ફરી ફરીને કામ કરે છે, તો ફરી ફરીને કોણ કામ કરે? તો કે આપણે ઉદાહરણ આપ્યું છે, સફાઈ કામદાર. સફાઈ કામદાર છે એ શેરીમાં નીકળે છે ને, અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટુકડીઓ રાખી હોય છે, ફરી ફરીને કામ કરે છે. પછી ફેરિયાઓ, અલગ અલગ વસ્તુઓના ફેરિયાઓ નીકળે, કાપડના હોય, કુલ્ફીના હોય, પછી શાકભાજીના ફેરિયાવાળા હોય, ભંગારવાળા હોય, વાસણવાળા હોય, રિપેરિંગ કરવાવાળા હોય, બધા ફેરિયાવાળા, ઘણી કુકર રિપેર કરવાવાળા ફેરિયા નીકળે છે ને, તો એવી રીતે આપણે જેટલાનું યાદ રહે એટલાનું લખવાનું. પછી કડીઓ છે એ એક જગ્યાએ ન ચણે, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ જતા હોય છે ને, કામ પૂરું થાય એટલે કડિયા ભાઈ છે એ એક જગ્યાએ જ કામ ન કરતા હોય, એની જગ્યા ફરતી હોય છે. પછી ભંગારવાળા છે, તો ભંગારવાળા પણ અલગ અલગ શેરીઓમાં નીકળતા હોય છે, રોજ રોજ જગ્યા ફેરવતા હોય છે. પછી કંસારો એટલે વાસણ રિપેર કરવાવાળા, એ પણ નીકળતા હોય છે ઘણી વખત, તો એ પણ ફરી ફરીને કામ કરે છે. પછી ફરી ફરીને અને એક જ જગ્યાએ બેસીને કામ કરે એવા, તો જુઓ ફરી ફરીને એટલે કે દરજી છે એને ઘણી વખત ઝાઝા કપડાં બનાવવાના હોય તો આપણી ઘરે એને બોલાવી શકીએ અને આપણી ઘરે બેસાડીને એને કામ કરાવી શકાય. પછી સુથાર છે એ પણ પોતાની ઓફિસ હોય કે પોતાનું વર્ક પ્લેસ હોય ત્યાં કામ કરતા હોય, પણ આપણી ઘરે સુથારી કામ કરવું હોય તો આપણે એને ફોન કરીને બોલાવીને આપણી ઘરે કામ કરાવી શકીએ છીએ. એવી રીતે મોચી છે, મોચી છે પોતાની દુકાનમાં પણ કામ કરતા હોય અને ક્યારેક આપણે એમ કહીએ કે ભાઈ ભાઈ મારી ઘરે આવને, મારે આટલા બધા ચપ્પલ રિપેર કરવાના છે તો તું કરીને જતા રહેજો, તો આવે આપણી ઘરે પણ રિપેર કરવા આવે છે. પછી શેરીમાં પણ મોચી નીકળતા હોય છે ઘણીવાર રિપેર કરવા માટે. પછી ફ્રૂટવાળા, એની લારીઓ પણ હોય છે અને દુકાનો હોય છે, કરે છે ને લારીઓમાં બધી જગ્યાએ. આ ઉપરાંત તમને જે જે કામદારોના નામ યાદ આવતા હોય તમારે લખી લેવાની છૂટ છે, નહીતર ત્રણ ત્રણ કે ચાર ચાર લખો તો ચાલશે. ઓકે, આ રીતે આપણે લેસન નંબર આઠ અહીં વાંચ્યો, બરોબર છે? તો એકવાર આપણે પાછું ફરીથી ટપાલીનું ગીત ગાઈ લઈએ. તમારે આ બધા જ શબ્દો યાદ રાખવાના છે, પછી આ કવિતા એટલે કે આ ગીત યાદ કરી લેવાનું છે અને બને તો પાકું કરી લેવાનું છે. ઓકે, પછી બિલીબેનની વાર્તા તમારે વાંચી લેવાની છે. ઓકે, અને ટપાલીનું ગીત પણ તમારે લર્ન કરી લેવાનું છે. તો આપણે એકવાર ગાઈ લઈએ. ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, ટપાલ સૌને પહોંચાડું હું, ટપાલ સૌને પહોંચાડું હું, ક ક ક ક ક ક ક ક કાગળ વેચું, કાગળ વેચું, પોસ્ટકાર્ડને પર બીડિયા વહેંચું, સારા માઠા સંદેશ સાથી સુખડા વહેંચું, દુખડા વહેંચું, મનીયો ડર જો આવે કોઈનો, મનીયો ડર જો આવે કોઈનો, ર ર ર ર ર ર ર ર રૂપિયા વેચું, રૂપિયા વેચું, ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, ટપાલી હું, ક ક ક ક ક ક ક ક કાગળ વેચું, કાગળ વેચું, ટ ટ ર ર ર ર ર ર ર ર રૂપિયા વેચું, રૂપિયા વેચું, ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, ટપાલ સૌને પહોંચાડું હું, પો
પોસ્ટકાર્ડ ને પર બળિયા વહેંચું, સારા માઠા સંદેશાથી સુખડા વહેંચું દુખડા વહેંચું, સુખડા વહેંચું દુખડા વહેંચું, મની ઓર્ડર જો આવે કોઈનો રૂપિયા વહેંચું ટપાલી હું, કાગળ વહેંચું રૂપિયા વહેંચું. આ રીતે સરસ મજાનું ટપાલીનું ગીત છે. આપણે બધાએ લર્ન કરી લેવાનું છે અને બધા જ પ્રશ્નોના જવાબ પણ લર્ન કરી લેવાના છે. બે વાર્તા ત્રણ વાર્તા આવે છે લેસન નંબર 8 ની અંદર, એક ઈના અને ફારૂક ચાચાની અને એક ગણપત કાકા અને મીનાની અને એક બિલ્લીબેનની. ઓકે, અને બે ગીત આવે છે, એક ટપાલીનું અને એક કારીગરનો મેળો. આટલું આપણે વાંચી લેવાનું છે બધાએ ટેક્સ્ટ બુકમાં. ઓકે, બાય.